કે તમે અમારી જોડે વિતરાગ રહો બસ આટલું વિજ્ઞાન જો જે જે ગંધાય છે બધા કહે છે કે અમારી જોડે વિતરાગ રહો કારણ એ આપણે શું કામ એક ક્ષેત્રમાં ગયા ખાડી તો હતી આપણે જો અહીંયા લંડન માં છે તો ખાડી ની ગંધ આવે તો તમે જગાઈ થી પસાર થવું પડે છે તો પછી એની જોડે વિતરા કરો દ્વેષ ના કરશો કે એને ખોટું ના કહેશો એને ખરાબ કહેશો ને તો તમે તમારી જાતને સારા માનો છો ને એને ખરાબ માનો છો એ જ રાગ દ્વેષ નું કારણ બને છે

હવે કઈ વસ્તુ સારી હશે કે ખોટી હશે કશું નહીં બોત પોતાની બિલીફ જ છે આપણે નક્કી કર્યું ને બહુ સરસ તેવી અસર થાય ખરાબ તેવી અસર થાય અને એ છે ખરાબમાંથી સારામાં જવું ને એ સ્ટેપિંગ છે ફાઈનલ નથી ખરેખર વિતરાગ થવાનું છે તમે અમારી જોડે વિતરાગ રહો એ છેલ્લામાં છેલ્લી વાત છે બોલો પછી આપણે તો બંનેને સરખા કરી નાખવાના છે અને સારું કહ્યું એટલે પહેલું ખોટું થયું એટલે પછી એ પજવે પણ બંનેનું મિક્સચર કરી નાખીએ એટલે પછી અસર ના રહે એડજસ્ટ એવરીવેરની અમે શોધખોળ કરી છે ખરું કહેતો હોય તેની જોડે ને ખોટું કહેતો હોય તેની જોડે એડજસ્ટ થા અમને કોઈ કહે કે તમારામાં અકલ નથી તો અમે તેને તરત જ એડજસ્ટ થઈ જઈને તેને કહીએ કે એ તો પહેલેથી જ નહોતી હમણાં તું ક્યાં ખોડવા આવ્યો છે તને તો આજે એની ખબર પડી પણ હું તો નાનપણથી પણ એ જાણું છું આમ કહીએ એટલે ભાંજગઢ મટીને ફરી એ આપણી પાસે અકલ ખોડવા જ ના આવે આમ ના કરીએ તો આપણે ઘેર ક્યારે પહોંચાય બોલો આ ધ્યેય છે આપણે ઘેર ક્યારે પહોંચાય આ જગતથી મોક્ષે જવું એ આપણું ઘેર છે આ તો બધું ટેમ્પરરી

અઠારામાં અઠારા જોડે એડજસ્ટમેન્ટ અને સીધા જોડે સારા જોડે એડજસ્ટ થાય ના થાય પછી રિએક્શન અમે તો કીધું પેલું ચાદર મેલી હતી બહુ સરસ છે બહુ સુવાળી છે બહુ સુવાળી કરતા કરતા ઊંઘી આવી ગઈ માન્યતા જ હતી ને અને ઘાંખરા ઉપર સુતા એની કરતા તો ઘણી સુવાળી છે ને અને ચામડીની ચાદર નીચે કેટલું મેલું હોય છે એની કરતા તો ઘણું ચોખ્ખું છે ને

હવે વાઈફ સામી થઈ આપણે કઈક કારણસર મોડું થઈ ગયું અને વાઈફ ઊંધું અવળું સવળું બોલવા માંડી આટલા મોડા આવો છો મને નહીં ફાવે ને આ બધું આમ ને આ તેમ એટલું મગજ ખસી ગયું તો આપણે કહીએ કે હા આ વાત ખરી છે તારી તું કહેતો હો તો પાછો છો તો તું કહેતી હો તો મય બેસુ ત્યારે કહે એડજસ્ટમેન્ટ લઈ લો કે છે ત્યારે કહે ના પાછા ન જશો અહી સુઈ છે પછી પણ પછી કહીએ હું તો કહું તો ખાઉં નહી તો હું તો સુઈ જાઉં ત્યારે કહે ના ખાઈ લો એટલે આપણે એને વર્ષ થઈને ખાઈ લેવું એટલે એડજસ્ટ થઈ ગયા એટલે સવારમાં ચા ફર્સ્ટ ક્લાસ આપે અને જો ડફરાવી ઉપરથી તો ચાનો કપ છણકો મારી આપે ને ત્રણ દાડા સુધી ચાલ્યા જ કરે કેટલી બધી પ્રેક્ટિકલ દાદા એ સોલ્યુશન આપ્યું એક તો શું કે તારી વાત ખરી છે પેલો શબ્દ વાપરો ને એટલે અડધી તવા વાતાવરણ આમ જે ઉભરો આવતો હોય દૂધ ને ટાળો પડી જાય તારી વાત ખરી છે એક વાક્ય દાદા નું સમજી લેજો બધા

એટલે કે અમારે ત્યાં બેન કોઈ વાર પાછા આવે ને કે આ તમારું એકદમ ખરાબ છે એમ કે એનું સૌથી પેલા કહી દો બેન તમારી સો ટકા વાત સાચી છે એમ કે આટલું જ કહી દેવાનું જેવું આટલું કે પેલા બેન કે ને એટલું બધું ખરાબ નથી એમ કેવેરની દાળ એટલી ખરાબ છે ચડતી જ નથી કે હા બેન સાચી વાત છે બધા ઘણા લોકો કહેતા તૈયાર તમે પાછી આપી દો તો કે ના અમે તો વાપરી નાખી હતી સો ટકા સાચી વાત છે કેવું પડે સો ટકા એક વાર કઈ દેવાનું એમ કે દાદા જો કેટલું કે તારી વાત ખરી છે કે આટલું જ વાક્ય એક વાત કઈ દેવાનું આપણે શું મારા માલ ને તું વગોવે છે કેટલો સારો માલ આપું છું તું વગોવે છે એટલે પેલો પગજ પછી આર્ગ્યુમેન્ટ વધી જાય હવે કે તમે મોડા આવો છો તમે આ ખોટું કરી રહ્યા છો એ એને બધો આક્ષેપ મૂક્યો એ ઘણું બધું થાય કે આ ક્યાં રખડતો છે હું ઘરમાં છું બહાર રખડ્યા કરે છે એટલે બધું એને શંકા પડે એટલે પછી જેમ તેમ બોલી નાખે બધું તો આપણે કાંઈ તારી વાત સાચી જ મારી ભૂલ જ થઈ છે પછી કે તું કહેતી હોય તો જવું જતો રહું અને તું કહેતી હોય તો હું ઘરમાં આવું તો કે નહીં આવી જાવ કારણ એને જોઈતું હોય ઘરમાં જાય નહીં પાસે મોડો પડે એટલા માટે તો વળતા હોય છે પહેલાં આવી જાવ તો કેટલો આનંદ થાય એમને પછી એને લાગ્યા તો અને જાય લેવું કેટલું સરસ સોલ્યુશન છે અને જો ડફડાશો તમે તો તમારી ચાય બગડશે તમે દાડા બગડશે કે છે ડફડાવાય નઈ આપડે ભૂલ કરી છે મોડા પડ્યા છે ભૂલ જ છે ને

પુરુષાર્થ કરવો પડશે હા કરો આપડે છૂટવું છે માટે કરવાનું છું એમને સુધારવા માટે નહિ ઘરમાં શાંતિ થાય અને એમને જીતવા દો અને વાંધો શું છે આટલા વર્ષ જીતા જીતી ગયા તમે હવે એમને જીતવા દો જે પાંચ પચીસ વર્ષ બચ્યા હોય હવે જો હવે આ બીજો કચકચનો પ્રસંગ દાદા વર્ણન કરે છે પ્રશ્ન કોઈ પૂછવાય તો લખજો અથવા તો પછી આમાં આપડે વાંચીએ આગળ શું કરું છુ કઈ વાંચીએ મજા આવે છે ખીચડી ની વાત ને પીઝા ની વાત આવે છે બહુ મજા આવશે ખાવ ખીચડી કે હોટલ ના પીઝા એડજસ્ટ થતા ન આવડે તો શું કરે વાઇફ જોડે વડે ખરા નો લોકો પ્રશ્ન કરતા વાઇફ જોડે લડે ખરા બરોબર એડજસ્ટમેન્ટ નથી લેતા માટે આ અડવાડ છે ઝઘડા છે જો એડજસ્ટમેન્ટ લે ને કેટલો સરસ પ્રેમ થી સંસાર ચાલે કે છે પછી કે શું કામ કરે છે એનું જો એમાં સરસ સોલ્યુશન છે લડવા જેવું છે જ ક્યાં કે છે હા એમ શું વેચવા સારું વાઈફ જોડે શું વેચવાનું મિલકત તો સૈયારી છે બોલો એટલે ઝઘડો છે ને માટે કરો છો પછી પ્રશ્નકર્તા

અમારી અર્થાંગના છે બોલો કેટલી રાજી થાય દાદા એક શબ્દ વાપરે દાદા એક જગા કુદરત ની ક્રૂર મશ્કરી છે ભગવાન જોડે કે છે ઘણી ભગવાન છે પોતે આત્મા રૂપે છે પોતે પોતે વાઇફ માને છે પોતાની વ્યવહાર ઉભો થયો છે આપણે એને પાછો બાયડીન જાત ને બધું બોલીએ એટલે ઓર એને હિંતાથી કરીએ છીએ એટલે કેટલું મોટું અપમાન કર્યું બરાબર ભગવાન નું અપમાન થયા બરાબર કહેવાય કે છે એના આત્મા રૂપે જુઓ અને વ્યવહારની રીતે એને એને જેમ નાટકમાં પેલા રાજા નો પાઠ ભજવવાનો હોય કોક ને ચોર નો પાઠ ભજવવાનો હોય કોક ને સિપાહી નો પાઠ ભજવવાનો હોય એવું અમને સ્ત્રી નો પાઠ મમ્મી નો પાઠ ભજવવા વાઈફ નો પાઠ ભજવવાનો આવ્યો છે પણ છે પોતે અંદર ખાને શુદ્ધાત્મા છે

પછી દાદાશ્રી એમ એટલે પહેલું એ રહ્યું ને પહેલું એ રહ્યું પીઝા આવી જાય નહીં પણ આપણું પહેલું તો જતું રહ્યું એના કરતાં આપણે વાઇફને કહ્યું હોય કે તમને અનુકૂળ આવે તે બનાવો બસ આટલું સોલ્યુશન વાપરો કે છે બોલો આ બે શબ્દ મીઠા બોલવામાં કાંઈ કંઈક ખર્ચો થાય છે પણ હંકાર ને રફ બોલવાની ટેવ પડેલી છે પ્રેમથી બોલાવો કે છે

ચણા પલાળેલા છે બે દાડા થી કઈ દાળ પલાળેલા છે એટલે હું પછી શીખી ગયો શું તૈયાર છે બાજરી તૈયાર છે જુવાર નો લોટ તૈયાર છે ચણા નો લોટ શું તૈયાર છે અને પછી મેં આગળનો રસ્તો શીખી દીધો હસબન્ડ તને શું ભાવે છે તો કે આપણે છે ને ગોળમાં આપડું પુરણપોળી ભાવે તો પુરણપોળી બનાવે છે ને હા 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 ચોક્કસ ધણી બોલે ને પુરણપોળી ખાય છે કે નઈ મને કે છે અને ને તો બનાવે પણ ધણી ખાઈ બિચારો આરામ થી શું કરું ઘર માં શાંતિ રે આનંદ થાય બધા શું વાંધો છે મને તો બધું ભાવે ના ભાવે એવું હોતું જ નથી મને એક જણા એ પૂછ્યું કારેલા નું શાક ને ભાવશે ને તમે કીધું હા ભાવશે ભાવસે શબ્દ બોલ્યો ને એટલે એને તો બનાવ્યો પણ છ જણા ને ફોન થઈ ગયા પછી પેલી ને ઘરે ગયો તો કરેલા છે મેં કીધું કેમ તો તમે કેતા તા ને ભાવશે મેં ભાવસે એટલે બનાવ્યો એવું ખાવ છો પછી બીજા ઘરે ગયો તો ત્યાં કારેલા કરેલા આયા તમને ભાવે છે ને કોને કહ્યું તો કે ત્યાંથી ફોન આવ્યો આવું હતું હશે એટલે મેં હું તો શું કઉ તમે શું બનાવવાનું આટલું આટલું મેં મને બધું ફાવે શું તમે જે બનાવો એ ફાવે ના બનાવો તો નથી ફાવતું અને આગળ કેવાની જરૂર નથી શુભા મને જે બનાવશે એમને હું તો તમારી કઈ આઈટમ સ્પેશિયલ તમને ફાવે છે એ બનાવો સારી બને ઉપરથી પણ આવો બધું મેસેજ પહોંચી જાય ફટાફટ કેટલો સહેલો તમને અનુકૂળ આવે તે બનાવો પછી એટલે કોક કોક દાડો ભાવ થશે તો થશે જ ને એ ખાવાનું નહીં ખાય તો આપણે કહીએ કે તમને અનુકૂળ આવે તે બનાવજો ત્યારે કહે ના તમને અનુકૂળ આવે તે બનાવવું છે તો આપણે કહીએ કે ગુલાબ જાંબુ બનાવો અને જો આપણે પહેલેથી ગુલાબ જાંબુ કહીએ એટલે એ કહેશે ના હું ખીચડી બનાવવાની એ વાકુ બોલશે હા આપડે ઘણા ઓળખી જાવ નહિ ઘણા છોકરા ને કે ને તારે મમમ ખાવાનું છે તક નહીં ખાવ તક તને નહીં ખાવા દેવા આપીશ તક ના હું ખાઈશ બેસી જાવ તકે નહીં ઉભો રે આપડે તારા ઉભા રહે બેસવાનું નથી તો બેસી જ જાય ઊંધી ખોપડી ના હોય એટલે આપણે અમુક ઓળખી જવું કે શું બોલીએ તો શું શબ્દો આવશે

દાદા કે છે દાદા ને આ મતભેદ બંધ કરવાનો રસ્તો પૂછે છે પછી આગળ વાંચો પ્રશ્ન કરતા આવા મતભેદ બંધ કરવાનો શું રસ્તો બતાવો છો દાદાશ્રી આ તો હું રસ્તો તો બતાવું કે એડજસ્ટ એવરીવેર એ કહે કે ખીચડી બનાવી છે તો આપણે એડજસ્ટ થઈ જવું અને તમે કહો કે ના અત્યારે આપણે બહાર જવું છે સત્સંગમાં જવું છે તો એમણે એડજસ્ટ થઈ જવું જોઈએ જે પહેલું બોલે તેને આપણે એડજસ્ટ થઈ જવું બસ આ સિદ્ધાંત પકડી દો બધાને જો કે ને એક તો વાક્ય કીધું કે તમને અનુકૂળ આવે તે બનાવજો પહેલું વાક્ય પછી બીજું તો કે જે જે કે ને હું આ બનાવવાની તમે શું બનાવવાનો છો તો કા એડજસ્ટ થઈ જાવ જે પહેલું બોલે તેને આપણે એડજસ્ટ થઈ જવું આ સિદ્ધાંત આપણે પકડી રાખવાનો પછી પ્રશ્ન કરતા તો પેલું બોલવા માટે મારામારી થશે બુદ્ધિશાળી શોધખોળ કરે પેલું હું બોલી નાખું એટલે દાદા ની આજ્ઞા પાડવી જ પડશે એને તો બોલવા દો દાદા કે છે પછી દાદાશ્રી હા એમ કરજે મારામારી કરજે પણ એડજસ્ટ એને થઈ જવું મારા મારી એટલે શું એ બુદ્ધિ એ ઘરે આવે ને ઘરે આયા પછી જે પેલું બોલશે એ પ્રમાણે ઘરમાં જમવાનું બનવાનું હોય એટલે પેલી બે જણા ગોઠવણી કરતા કરતા આવતા હોય હું આ પોલીસ આ બનાવીશ પેલો આવીને પેલો ફળા કરીને બોલી નાખે પેલી આજ્ઞા પાડવાની ને દાદા ને તો દાદા કે મારા મારી કરીશું અમે તો કરો પણ કે નક્કી તો કરો હવે આગળ શું છે કે એની પાછળ પણ રહસ્ય છે કે પેલું બોલાવું ને તે કોની સત્તાથી બોલાય છે આ બુદ્ધિપૂર્વક નથી આ જગત ચાલતું એટલે દાદા કે તારા હાથમાં સત્તા નથી એ કોના એ સત્તા કોના હાથમાં છે તે હું જાણું છું માટે આ બોલો આ વિજ્ઞાન છે એમની પાસે અંદર નું રહસ્ય જાણે છે કે આ પહેલું બોલાવું અને ખીચડી બનવી કે ગુલાબ જામુ બનવા એ કોની સત્તાની વાત છે આ બનાવનાર બનાવતો નથી સાયન્ટિફિક સર્કમ્સ્ટન્સલ એવિડન્સ બનાવે છે એટલે આ વિજ્ઞાન થી તમે જશો તો એડજસ્ટમેન્ટ પણ લેવાશે સામ સામે શાંતિ રહેશે અને વ્યવસ્થિતની બહાર થવાનું નથી પછી કારણ કે તારા હાથમાં સત્તા નથી એ સત્તા કોના હાથમાં છે

દાદાશ્રય તો પછી એનો નિકાલ કરી નાખો ને એડજસ્ટ એવરીવેર વાંધો ખરો એમાં પ્રશ્ન કરતા ના જરાય નહીં દાદાશ્રય એ પહેલાં બોલે કે આજે ડુંગળીના પજીયા લાડવા શાક બધું બનાવો એટલે આપણે એડજસ્ટ થઈ જવું અને તમે બોલો કે આજે વહેલું સુઈ જવું છે તો એમણે એડજસ્ટ થઈ જવું જોઈએ તમારે કોઈ ભયબંધને ત્યાં જવાનું હોય તો એ બંધ રાખીને વહેલા સૂઈ જવું કારણ કે ભયબંધ જોડે ભાંજગઢ થાય થશે એ જોઈ લેવાશે પણ આ પહેલી પાનું છઠ્ઠું અહીં ના થવા દેવી આ તો ભાઈ ભયબંધને ત્યાં સારું રાખવા માટે અહીં ભાંજગણ કરે એવું ના હોવું જોઈએ એટલે એ પહેલાં બોલે તો આપણે એડજસ્ટ થઈ જવું આ એક નવી પાછી ચાવી મળે છે વધારાની કે હસબન્ડ વાઇફ ના પ્રોબ્લેમ ભાઈબંધ છોકરા માં બા બધું સર્કલ કેવાય ભાઈ સર્કલ સર્કલમાં જાય એને પછી સાચવી લઈશું પેલા ઘરના હાચવો કે છે એ કે છે ને એ જોઈ લેવા છે જોડે ભાંજગઢ થશે એ જોઈ લેવાશે પણ પહેલી આ ભાંજગઢ અહીં ના થવા દેવી વાઈફ જોડે એડજસ્ટમેન્ટ લો પેલા કે છે કેટલું સરસ કે છે એ બે માંથી એક બોલ્યો આજે ડુંગળી ઓકે વેલા જવું જવું તો ને કે છે પાંચ પાંચ વખત 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 તમારે બોલી તો આપણે એડજસ્ટ થઈ ગયા પછી રાહ નહી જોવાનું પાંચ વખત એડજસ્ટ મારું કેમ ચાન્સ આપતી નથી એક જ પાછું ડિસએડમેન્ટ કહેવાય અને પેલો બેન ને હાઈપર ચાલતું હોય ને એને ફટાફટ ડિસિઝન આવી જાય એનું એ ડિપાર્ટમેન્ટ ને એટલે પેલું એ બોલી જ નાખે એટલે આપણે એડજસ્ટ થઈ જવાનું આપણે જ થઈ જવાનું આપણને શાંતિ અને તમે વિચાર કરો ત્રણસો પાસઠ દાડા અને પછી બે વખત બનાવવાનું હોય ને ને ત્રણ વખત વખત હોય હોય એક પણ દાડા પછી સવાર સાંજ બધું તો રોજ પ્રશ્ન સાંજે શું બનાવીશું કેટલું વિચારણા કરી અને પછી ઘર માં શું શું અવેલેબલ છે એની આધારે બિચારા બનાવતા હોય ત્યારે આપણે અમથા મેનુ મૂક્યા કરે આ બનાવો ફલાણ બનાવો આ શું એ બીજું પ્રેમથી બનાવ દો ને ટાઈમ કાઢીને પણ આવું બધું એડજસ્ટમેન્ટ આપણે એની મુશ્કેલી વિચારીએ ને તો એ આપડી મુશ્કેલી વિચારે કે આપણે એમને ફાવતું બનાવો પછી પ્રશ્ન કરતા પણ એમને આઠ વાગે કઈક જવાનું હોય મિટિંગમાં અને બેન કહે કે હવે સુઈ જાવ તો પછી એમણે શું કરવું દાદાશ્રી એ કલ્પનાઓ નહીં કરવાની કુદરતનો નિયમ એવો છે કે વેર ધેર ઇઝ અ વેલ ધેર ઇઝ અ વે તમે જાઓ જલ્દી પોતે મૂકવા આવશે ગેરેજ સુધી આ કલ્પના કરવાથી બધું બગડે છે એટલા માટે એક પુસ્તકમાં લખેલું છે કે વેર દેર ઇઝ એ વે ધ રિઝર્વ વે સમજ પડી ને આટલી મારી આજ્ઞા પાડો તો બહુ થઈ ગયું પડાશે એમ પ્રશ્ન કરતા હાજી દાદાશ્રી લો પ્રોમિસ આપ ખરા લે પ્રોમિસ આપ ખરા ખરા આનું નામ સુરવીર કહેવાય પ્રોમિસ આપી આ કલ્પના આ બુદ્ધિ ની કલ્પનાઓ કરે છે ને કે આમ હું તો આમ કહીશ તો પછી આમ કરશે માટે એ આપડી ડખા છે બધા કલ્પના ના કરશો તમે એડજસ્ટમેન્ટ લો અને ઘરમાં શાંતિ રહે એવું એડજસ્ટમેન્ટ કર્યા કરો કે છે અને આવી કલ્પના કરે પણ દાદા એને બતાડે છે કે તે દાડે જવાનું તો એ ઘેરે સુધી મૂકવા આવી ને કે છે તમે જાઓ જલ્દી આ નહીં બગડવા દેવાનું એને ખ્યાલ હોય કોઈ વાઈફ બગાડે નહીં આ તો આપણા અહંકારના ઢખા ડખા છે બુદ્ધિના ડખા છે બધા